જામનગર જિલ્લામાં આજે રવિવારે ગુરુ પૂર્ણિમાના દિવસે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી। છેલ્લા 3 દિવસમાં જિલ્લામાં સંચાચર વરસાદ વરસી રહ્યો છે। આજ સવારથી જિલ્લાના તમામ તાલુકામાં મેઘ કૃપા વરસી છે। જિલ્લામાં 6 તાલુકામાં 1.5-2 ઇંચ વરસાદ પડ્યો છે। જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ વરસાદની આપવામાં આવી હતી તે સાચી ઠરી હોય તેમ આજે વહેલી સવારથી જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી। જામનગરમાં આજે 3 દિવસે પણ મેઘરાજાની સવારી અવિરત રહી છે। આજ સવારથી જ જિલ્લાના આકાશમાં કારાડીબાંગ વાદળો રચાયા હતા અને રાગમેઘ મલ્હાર છેડાયો હતો। બપોર સુધીમાં જિલ્લામાં 1.5-2 ઇંચ વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં બપોરે 2 વાગ્યા સુધીના ખરામાં ધ્રોલમાં 2 ઇંચ, લાલપુરમાં 1.5 ઇંચ, કાલાવાડમાં 1.25 ઇંચ, જોડિયામાં 1 ઇંચ વરસાદ અને જામનગરમાં 1.5 તેમજ જામજોધપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। વાવણી બાદ સાર્વત્રિક વરસાદથી સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે। સાર્વત્રિક વરસાદના પગલે જળ સંગ્રહ સ્થાનોમાં નવા નીરનો ઉમેરો થયો છે, જેમાં રણજીત સાગર અને લાખોટામાં નવા નીર આવ્યા છે। હર્ષલ ખંડેડિયા, જેડેટી, જામનગર।